અંદર એક આખી જ મોટો એક ગ્રામ્ય વિસ્તારના લોકો જે છે કે જે ખાસ કરીને હસ્તકલા અને હસ્તશાળાની વસ્તુઓનું સર્જન કરે છે ને એમાંથી જ તેઓ વહેંચીને રોજગારી મેળવે છે હાલ દ્વારકાની અંદર હોળીનો પર્વ નિમિત્તે દ્વારકાની અંદર જે રિલાયન્સ નવો રોડ કહેવાય છે ત્યાં આ હસ્તકલાની બજાર છે અને ખાસ એક મુખ્ય હેતુ છે કે લોકો જે છે એ અહીંયા મોટી સંખ્યાની અંદર દ્વારકાધીશના દર્શન કરવા આવતા હોય ત્યારે યાત્રિકો અને દ્વારકાવાસીઓ જે છે એ આ કારીગરોથી રૂબરૂ થાય વ્યાજબી કારીગરો પાસેથી જ સીધી વ્યાજબી ભાવે વસ્તુઓ મેળવી શકે દેશ વિદેશમાં ભારત કલાની આ સમૃદ્ધ વારસાને જાળવી રાખવા આ સંસ્કૃતિનું સર્જન કરી એમની લોક સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા માટે થઈને ખાસ આવી હસ્તકલા મેળાઓનું આયોજન થતું હોય છે જે અંતર્ગત દ્વારકાની અંદર હોળી પર્વ નિમિત્તે લાખો યાત્રીઓ આવતા હોય ત્યારે ખાસ ગુજરાત સરકાર દ્વારા હસ્તકલા સેતુ યોજના હેઠળ નવા રિલાયન્સ રોડ પર આ હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ સ્ટોલ છે વિવિધ વસ્તુઓ જે છે એ મળે છે જે ડાયરેક જ કારીગરો પાસેથી લોકોને મળે છે વ્યાજબી ભાવે લોકો ખરીદી કરી શકે છે આવા પ્રદર્શનનો મુખ્ય હેતુ હોય છે કે હાથશાળા અને હસ્તકલા તેમજ ગ્રામ ઉદ્યોગના સ્થાનિક કારીગરોને રોજીરોટી મળી રહે અને આત્મનિર્ભર બને લોક સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે તેમજ આપણા દેશનો આ સમૃદ્ધ વારસો દેશ વિદેશમાં પણ પ્રખ્યાત કરે મારું નામ શિલ્પા રાઠોડ છે હું જામનગરથી આવું છું હસ્તકલામાં અમને બિઝનેસ માહિતી આપે છે અને દિપંથ યોજનાનો લાભ લેવડાવ્યો છે જે માટે અમે બિઝનેસમાં આગળ વધારો કરી શકીએ અને પછી જે જે જગ્યાએ મેળા હોય એની માહિતી મળે છે અમે અલગ અલગ જગ્યાએ જાય છીએ બધી જગ્યાએ અને આનું આયોજન બહુ સારું લાગ્યું કેમ કે આમાં આટલું મોટું હોય હોળીનો તહેવાર અને અહીંયા બધું પબ્લિકને વધારે જોવા મળી અને બહુ ખૂબ સરસ આયોજન છે તે માટે બધા સરોનોનો સ્ટાફનો અમે ધન્યવાદ કરીએ છીએ પબ્લિકનું રિસ્પોન્સ કેવું છે અહીંયા કેવી રીતે લોકો આવે છે વસ્તુઓ લઈ જ હા બહુ જ લે સારો રિસ્પોન્સ મળે છે મારું નામ યોગેશભાઈ શાંતિલાલ પટેલ છે હું વડોદરાથી આવે છે બાબા હર્બલ આયુર્વેદિક દવા એમાં એની જે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી છે જે તે પ્રધાનમંત્રી છે એ બધા જે ગાંધીનો છે અષ્ટકલાનો જે મેળાઓ ભરાય છે એમાં ગ્રાહકોને પણ સારી વસ્તુ મળે સસ્તી અને વ્યાજબી ભાવ નવા પણ કસ્ટમર આવે જે તમારે દુખાવો હોય કમાનો દુખાવ ઘૂંટણ દુખાવ માટે અમે પેસ્ટ આપીએ છીએ ટૂથપેસ્ટ છે પછી શરદી ખાંસી માટે કફ સિરપ છે લાકડાનું તમારા દાંટ્યું છે પછી ટૂથબ છે પછી બીજા નાના મોટા છે દાંત દરજવાનો ખરજવાનો મલમ છે પછી બીજો દુખાવાનો મલમ છે ટૂથપેસ્ટ છે પાવડર છે જે બધી વેરાયટીઓ છે એ સસ્ટેન્ડ સારી અને લોકોને ઉપયોગી થાય અને એવી રીતે અમે મેળામાં અમે આવીએ છીએ દર સાચાર આખા ગુજરાતમાં પણ અમે જઈએ છીએ

એ બે સંદેશાઓ ખાસ લોકોને જાણે અને ભારતના લોકો દ્વારા જ બનાવેલી વસ્તુને ભારતના લોકો જ જે છે પોતાના ઘરની અંદર અને ઓફિસની અંદર ચીજ વસ્તુઓને એક શણગાર તરીકે મૂકે અને એ રીતે ભારતની આ એક લોક સંસ્કૃતિનું જતન પણ થાય અને ઇકોનોમીમાં પણ ફેર પડે ભારતના લોકોને જ રોજગારી મળે મુખ્ય હેતુ છે આ બજારનો તો આપ સૌ કોઈને પણ ખાસ નિમંત્રણ છે દ્વારકાવાસીઓને તેમજ દ્વારકા આવતા દરેક યાત્રીઓને કે આ બજારની અવશ્ય મુલાકાત લો અને સીધી જ કારીગરો પાસેથી આ વસ્તુને વ્યાજબી ભાવે આપ મેળવી શકો છો ફરીથી મળીશું દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઇક કોમેન્ટ કેમેરામેન નિલેશ સવડા સાથે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ